ઠેર ઠેર ઠંડા પીણાના સ્ટોલ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું વિરાવળ જલારામ મંદિરના ટ્રસ્ટી વિરાવળમાં છેલ્લા 30 વર્ષથી જલારામ જયંતિ ઉત્સવ મનાય છે વિવિધ પ્રોટો ગોઠવાય છે શહેરમાં ચારે બાજુ શણગાર કરવામાં આવે છે અહીંથી રથયાત્રા નીકળે છે પૂરા શહેરમાં ફરે છે નવા રામ મંદિર રામ મંદિર થઈ પાછી પૂર્ણાવતી કરીએ છીએ જલારામ મંદિરે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના રાતના બાર વાગ્યા લગીને દર્શન ખુલ્લા છે અને બપોરના અનકોટનો સમય છે ત્રણથી રાતના નવ સુધી દરેક જનતા દરેક જ્ઞાતિની જનતા પ્રેમી આવે છે જલારામ મંદિરે છેલ્લા ત્રીસ વર્ષથી મંદિરનો શણગાર જલારામ બાપાની પ્રતિમા તેમજ અન્નકૂટ અને આરતીનું આયોજન કરવામાં આવે છે છેલ્લા આઠ દિવસથી યુવાનો દ્વારા મંદિરને શણગાર કરવામાં આવે છે હજારો લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે બસો વીસ ની અત્યારે જે ઉજવાય છે અમારી તળામાર તૈયારી અઠવાડિયા હોય છે ને એની અંદરમાં ત્રણ દિવસ તો ખાસ આયોજન થાય છે જલામ જયંતિ ને દિવસે ખાસ તો બપોરના ને સાંજના સમૂહ પ્રસાદ લેવાય છે સાંજના ભાગમાં દરેક જ્ઞાતિઓ ને આગેવાનો ને ઉત્સાહ ભેરે અહીંથી રથયાત્રામાં જોડાય છે ને વેરાવળની અંદરમાં આખે આખું જલારામ બને છે

જલારામ જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે રાત્રિના સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે વિજય જોટવા જીટીવી ન્યૂઝ ગીર સોમનાથ